માંડવીના ગોધરા ગામે ચાતુર્માસ પ્રસંગે જૈન સાધુ સાધ્વી ભગવંતોનો ભવ્યાતિ ભવ્ય બેન્ડ પાર્ટી સાથે વાજતે ગાજતે શામયું નીકળ્યું. જૈન ધર્મમાં ચાતુર્માસનો અનેરો મહિમા છે ત્યારે માંડવી તાલુકાના ગોધરા ગામે ચાતુર્માસ નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવના આજે તૃતીય દિવસે જૈન સાધ્વીજીઓનો ભવ્યથી ભવ્ય સામયું નીકળ્યું હતું. ગોધરા કેસરિયા તળાવથી જૈન દેરાસર સુધી બેન્ડ પાર્ટી સાથે સંગીતમય શૈલીમાં નીકળેલા સામૈયાએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. જૈન વિધિકાર હર્ષ ડેટિયાના મંત્રોચ્ચાર અને જૈન સિંગર વિપુલ છેડાના જૈન સ્તવનોથી વાતાવરણ ધર્મમય બન્યું હતું. 700થી વધુ ભાવિકોની દરરોજ 3 દિવસ ઉપસ્થિતિ રહેતા ગોધરા ગામ નવકાર મંત્રોથી નાથથી ગાજી ઉઠ્યો હતો. ચંદ્રકાંતભાઈ મોતા, જૈન મહાજન પ્રમુખ ગોધરા અને જૈન મહાજન સમિતિના સૌ આગેવાનોએ સૌને આમંત્રણ આપીને પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદ જોશી, જૈનદાતા વિનોદ ગંગર, અંબેધામ ગોધરાના મુખ્ય દાતા શાંતિલાલ નાગડા, જયંતિ ગોસર વગેરે આગેવાનોએ સામૈયામાં ખાસ હાજરી આપી હતી. ગામ તથા પરગામના તેમજ મુંબઈ વસતા ગોધરા ગામના આગેવાનોએ સાધ્વી મહારાજ સાહેબોના સામૈયામાં ખાસ હાજરી આપી હતી. શ્રી કચ્છ ગોધરા વિસા ઓસવાળ જૈન મહાજને ચાતુર્માસ પ્રસંગને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરીબાઈ પરેશ જોશી, માંડવી. આપણે અહીંયા ગોધરા ગામની અંદર કેસરિયા આદિનાથ ભગવાનની છત્રછાયામાં ત્રિહાનિકા મહોત્સવ 3 દિવસથી અહીં ચાલુ છે અને એ ત્રિહાનિકા મહોત્સવની અંદર મારી સાથે અહીંયા ગોધરા ગામના જૈન સંઘના વડીલ શ્રીમાન વિનોદભાઈ ગંગર સાથે એમની આખી ટીમ અને બધા જ ગોધરાવાસીઓ અરવિંદભાઈ જોશી આદિ બધા જ સમાજના અહીં ઉપસ્થિત છે અને એમની સાથે સકળ ગોધરા ગામે 3 દિવસનો મહોત્સવ ઉજવ્યો, જેની અંદર પહેલા 2 દિવસમાં ભગવાનની પ્રતિષ્ઠા આદિના વિધિવિધાનો થયા અને આજે ચાતુર્માસનો પ્રવેશ થયો. પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત પ્રસન્ન ચંદ્રાશ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા 3 ઠાણાઓના ચાતુર્માસ વર્ષાવાસનો આજે પ્રવેશ થયો છે અને એ પ્રવેશ દરમિયાન ઉમટેલું માનવ મેરાવણ લગભગ 500થી પણ વધારે લોકો અહીં આવ્યા છે અને અહીં 3-3 દિવસ આરાધના કરી, ભક્તિ કરી, લોકો દેશ વિદેશ મુંબઈથી પોતાના બધા જ કારોબાર છોડી અહીંયા પોતાના મૂળ વતન ગોધરામાં પધાર્યા છે અને ખૂબ સુંદર પરમાત્માની ભક્તિ 3-3 દિવસથી અહીં ચાલુ છે. આજે અહીંયા 3જો દિવસ છે મહારાજ સાહેબનો ચાતુર્માસ પ્રવેશ અને 3 દિવસના મહોત્સવમાં અમે અમારા કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના સ્વયંસેવકો પણ સેવા આપવા આવ્યા હતા. અમારા પ્રમુખ અરવિંદ જોશી અને ચેરમેન ચંદ્રકાંતભાઈના આગ્રહથી અમારી ટીમ પણ અહીં આવેલી સેવા માટે. આગળ અરવિંદભાઈ જોશીને હું આપું. અરવિંદ જોશી, કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા. કેસરિયા આદિનાથ ભગવાનની કૃપાથી અને આશીર્વાદ, સંતોના આશીર્વાદથી આજે ગોધરાની અંદર 118 વર્ષથી કેસરિયા દાદાજીનું દેરાસર આવેલું છે અને અમુક મૂર્તિઓ જે ચલિત થઈ ગઈ હતી એની પુનઃ પ્રતિષ્ઠાનું 3 દિવસથી આયોજન ગોધરાની અંદર કરવામાં આવેલું. આજે ચાતુર્માસ પ્રસંગે પરમ પૂજ્ય મહારાજ સાહેબનું 3 ઠાણાનું ચાતુર્માસ સુંદર રીતે પ્રવેશ થયું અને મારી આજે 68 વર્ષની ઉંમરમાં જે માહોલ મેં 6, 7 કે 8 વર્ષે જોયું હતું ગોધરાની અંદર, એવો માહોલ આજે મને 68 વર્ષે જોવા મળ્યું કે આજે ઓછામાં ઓછો 700-800ની સંખ્યામાં જૈન મહાજનના અને ગામના સંઘ સાથે ખાસ મળી અને જે ભવ્ય ચાતુર્માસનું સામયું મહારાજશ્રીનું ગોધરામાં કર્યું. ખરેખર હું સકળ સંઘને ખૂબ ખૂબ ગોધરા ગામ વતી અભિનંદન આપું છું અને કેસરિયા દાદા પાસે પ્રાર્થના કરું છું કે આજે અખિલ ભારતીય પ્રમુખ અમારા ગોધરાનું ગૌરવ એવા વિનોદભાઈ દેવરાજ ગંગર અને અમારા ગોધરા વિસા ઓસવાળ જૈન મહાજનના પ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા અને એમની આખી સમગ્ર ટીમ પદાધિકારીઓ અને અંબેધામના શાંતિભાઈ ખેસથી નાગડા પરિવાર, ખરેખર આપ બધાએ જે ગામ માટે તન મન અને ધનથી આ કાર્ય કરી રહ્યા છો અને હજી પણ કહું છું કે કેસરિયા દાદાની કૃપાથી અને મા જગદંબાની કૃપાથી આવા સતત યજ્ઞ, આવા અવિરત કાર્યો અગ્નિહોત્રી બની આપણે બધા સાથે કરતા રહીશું. આપની સાથે ગોધરા
ના સમગ્ર સમાજ આપની સાથે છે અને વરુણદેવને પ્રાર્થના કરીએ કે વહેલી તકે આપ આવો અને કચ્છ ઉપર અમી દ્રષ્ટિ કરો. ખૂબ ખૂબ ધન્યવાદ. હું આભારી રહીશ અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ અને અમારા પ્રમુખ શ્રી ચંદ્રકાંત પાલણ મોતાનો કે જ્યારે પુનઃપ્રતિષ્ઠાની વાત આવી તો આ આયોજન કેવી રીતે કરવાનું, તો એમાં એવી રીતે નક્કી થયું કે આપણે 5400 રૂપિયાના કૂપન બનાવીએ, એમાં એનો લકી ડ્રો કાઢીએ અને એમાંથી જે પણ ભાગ્યશાળીનું નામ નીકળે એને આપણે પ્રતિષ્ઠા કરવાનો મોકો આપ્યો. એના આ જિંદા દિલી કહેવાય નહીં, તો જનરલી એવું હોય છે કે એને ચડાવવા થાય અને કોઈક ચડાવવા લઈ જાય, એના કરતાં કોઈ પણ નાના વ્યક્તિને પણ ચડાવવાનો લાભ મળે એવી ઉદાર દિલ વિનોદભાઈ અને ચંદ્રકાંતભાઈએ બતાડી. અને 3 દિવસ એવી રીતે આયોજન થયું કે સૌ કોઈ તારીખ અને વાર પણ ભૂલી ગયા છે, મુંબઈને પણ ભૂલી ગયા છે. માદરે વતન માટે બધા એટલા ઓતપ્રોત છે કે માહોલ એટલો જામી ગયો છે, બધાને મુંબઈ જવાનું યાદ પણ નથી આવતું. અત્રે ત્રિયાનિકા પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ઉલ્લાસભેર ઉજવાઈ રહ્યો છે. ગામના લગભગ બધા પરિવારોએ પોતાનો યથાશક્તિ ભાડો આપેલ છે અને ખૂબ જ ઉલ્લાસપૂર્વક બધા ભાગ લઈ રહ્યા છે. આનંદ મંગલ અહીંયા પ્રવૃત્તિ રહ્યું છે અને સંઘ પોતાની હિસાબે એકદમ વ્યવસ્થિત બધું કામ થઈ રહ્યું છે. હું ચંદ્રકાંત પાલણ મોતા અને ગોધરા જૈન મહાજનનો પ્રમુખ છું અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિનો પણ ઉપપ્રમુખ છું. આજે અમારે ગોધરાના આંગણે છેલ્લા 3 દિવસથી ત્રિયાનિકા મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ગઈકાલે અમારા પૂજ્ય એવા દાદા ભગવાન ગુડીજી પાર્શનાથની પૂર્ણ પ્રતિષ્ઠાનું અને દાદા સુમતીનાથજી ભગવાનનું પણ પૂર્ણ પ્રતિષ્ઠાનું સરસ એવું આયોજન થયું હતું અને એના માટે બહોળી સંખ્યામાં મુંબઈથી ગ્રામજનોની અહીં આગમન થયું અને સાથે સાથે આજુબાજુ રહેતા વિશાળ સંખ્યામાં મહાજનો પણ અહીં પધાર્યા. જય જિનેન્દ્ર. આશા કે ગોધરો ગામજી ભૂમિ મેં કોઈ એડા અણુ પરમાણુ અને હિન ભૂમિ મેં જન્મ ગનીથી આજથી જન્મ સુધી ને આજ ઉંમર આસાંજી 70 વર્ષ થયેલા હોય, જો કોઈ હિન ભૂમિ મતે નેતાથી વડા હિન ભૂમિ મેં થયા ને હેતે જો કોઈ અસાંકે કેસરી આદિનાથ ભગવાન એટલે અસાંજા પૂજ્ય પિતા શ્રી બરોબર ઈ અસાંકે જો કોઈ એની જ નિશ્રા મેં હસું, જો કોઈ પણ ગુરુ બિના જ્ઞાન નહીં તેડી તે અસાંકે જો કોઈ એની ભગવાનતા વટા જો કોઈ પણ હસું ગુરુ જ્ઞાન ઘેડો. આગળ જતાં જતાં સમય વીતતો સમય વીતીને બહુ સારો સમય ગોધરો ગામ જે માટે હવે છેલ્લા બહુ વારેથી ત્યાં જો કોઈ પાન હેર્યું કે જો કોઈ ટ્રસ્ટીગણ જોયો કે કારોબારી અધિકારી વર્ગ જોયો ગમે જોયો જો કોઈ એની જે જો કોઈ સતત મહેનતલા કરીને પાંચ મેં કહેવત હૈ કે કર્યું કરાવ્યું ને અનુમોદ્યું એવા અસાંજા જોડિયા છું બચપન જ્યાં લંગોટિયા દોસ્તાર થવા જોઉં અને એ દોસ્તાર ચંદ્રકાંતભાઈ કે શું ખૂબ જેટલા ધન્યવાદ દઉં એટલા ઓછા અહીં, કારણ કે એની જે અથાગ મહેનત અને આખી મહેનતને એટલે વડે ટ્રસ્ટી ગણ કે અને કારોબારી સમિતિ કે મણી કે આવરીને મણી કે પંજે વિશ્વાસ મેં ગણીને કાર્ય કેણો કાર્ય દીંદલતા દઈતા બને પણ કાર્ય કેણો એ બહુ વડી ગાલે અને એને કાર્ય જે માટે જોકો ના કરીને પાકે ટાઈમ જો ભોગ પાકે દેણો ખપે તો અને સાથે સાથે આત્મબળ અને આડો અવરો જે પરિવાર વતી પણ જોકો એની જ્યાં પણ જેટલા એની જ્યાં મિસી જોકો આસાંજા મુંજા ભેણ ચોવા છે મંજુલાબેન એ પણ આસાંજા નાગડા કોટરમ જ્યાં આસાંજા પરિવાર જાય એટલે આસું પણ નાગડા આવ્યું ને એ પણ નાગડા આવે એટલે મુંજી ભેણ ચોવા છે એ પણ હાથ સે હાથ મેલાઈને કાંધે સે કાંધો મેલાઈને જોકો હતે સેવા દઈ જાય અને એની સેવા જે જોકો આજે પણ બહુ વર્ષથી જોકો પણ હતી હેન પટાંગણ જે અંદર જોકો પણ હેડાજી જોકો ભાવના નેર્યો કે હેકડે બીજા ભાવ નેર્યો કે મણીમાં એટલો પરિવર્તન થયું કે પા વિચારી નતા શકું. હા વિપુલ છેડા ગામ ગોધરો જ અહીંયા
અને સંગીત ક્ષેત્રની અંદર આ ગોધરા ગામની અંદર 3 દિવસ જે આ અવસર ઉજવવાનો અવસર મળ્યો છે એના માટે શ્રી ગોધરા જૈન મહાજનનું હાર્દિક હંમેશા માટે અનુમોદના કરું છું અને એમનું ઋણી રહીશ. અને હંમેશા ગોધરા ગામના વતી કોઈ પણ કાર્યક્રમનું કાંઈ આયોજન હોય અને એની અંદર જરૂર હાજરી આપવાની કોશિશ કરીશ. અને આવું જ આયોજન અમારા ચંદ્રકાંતભાઈ પાલણ મોતા જેમની આખી ટીમ સમસ્ત ટીમ છે અમારી ટ્રસ્ટગઢની અને સુંદર મજાનું આયોજન મને લાગે છે કે મારી 30 વર્ષની ઉંમરની અંદર આ ઘણા વર્ષો પછી આવું આયોજન આ ગોધરા ગામની અંદર થયું છે. તો હું સમગ્ર ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, એમની અનુમોદના કરું છું અને બસ ગોધરા ગામ આમ જ આગળ વધતું રહે અને 52-42 ગામની અંદર ગોધરા ગામનું નામ વખણાતું રહે એવી જ દાદા આદિનાથના ચરણે મંગલ કામના, મંગલ પ્રાર્થના અને જય જિનેન્દ્ર, જય આદિનાથ. મચમોર લેડીઝ વેર શોરૂમ ટૂંક સમયમાં સારી એવી નામના મેળવી અને ખરીદી માટેની માંડવીમાં પ્રથમ પસંદગી બનેલ મચમોર શોરૂમ. અહીં આપને લેડીઝ વેર, લેડીઝ ફૂટવેર, હેન્ડબેગ, ક્લોથ, ફેશનેબલ જ્વેલરી, વેસ્ટર્ન આઉટફિટ, કોસ્મેટિક એસેસરી સહિતની અનેકવિધ વેરાયટીઓ મળી રહેશે. સ્ટાન્ડર્ડ વસ્તુઓની વ્યાજબી ભાવે ખરીદી કરવા માટે એકવાર અવશ્ય પધારો. અમારો વિશ્વાસ છે કે આપની એક વખતની મુલાકાત કાયમી બની રહેશે. તો સરનામું નોંધી લેજો, મચમોર લેડીઝ શોરૂમ, સાત માર્કેટ સામે, ખાદી ભંડારની પાસે, માંડવી, કચ્છ. સદગુરુ શ્રી અર્જુન નરસિંહભાઈ ગઢવી. મોબાઈલ નંબર 99783-15-914. નરસિંહ લધાભાઈ ગઢવી. મોબાઈલ નંબર 82-386-17-8.